વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે હતા આ સમયગાળા દરમિયાન તેઓ રોડ રેલવે અને બંદર ક્ષેત્રો સહિત રૂપિયા ઓગણત્રીસ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું છે આ સાથે લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સ્ટેશન પર નવા પ્લેટફોર્મનું ઉદઘાટન થયું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ બાદ વડાપ્રધાન પહેલીવાર મુંબઈની મુલાકાતે પહોંચ્યા હતા વડોદરાના તરસાલી વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રાવેલર્સની એક બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જોતજોતામાં આગ વિકરાળ બનતા અન્ય ત્રણ બસને લપેટમાં લીધી હતી ફાયર બ્રિગેડની ટીમે તત્કાલીન સ્થળ પર પહોંચી પાણી સતત મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે કાવેરી નદીમાં પાણી વધતા આતલીયા ઉડાણને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે છે આતલીયા ઉડાણ પુલ પાણીમાં ગરકાવ થાય તો અનેક ગામોને આ કારણે લાંબો ચકરાઓ મારવો પડશે સુરતની જીવાદોરી સમાન મા તાપીનો આજે પ્રાગટ્ય દિવસ છે દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે સુરત શહેરમાં મા તાપી નદીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કુરુક્ષેત્રે સ્મશાન ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી મા તાપીના પ્રાગટ્ય દિને પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ મુકામે પૂજા અર્ચના અને ત્યારબાદ એક હજાર એકસો સો મીટર લાંબી ચૂદડી અર્પણ કરવામાં આવી હતી હોટલ સ્પા ફ્લેટ બંગલા અને હવે ડોમમાં પાર્ટિશન પાડીને ચાલતા કુટખાણા પર સરથાણા પોલીસ ત્રાટકી છે પોલીસે કેનાલ રોડ પર મેજેસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કુટખાણા પર રેડ પાડી હતી જેમાંથી બે ગણિકાને મળી હતી જ્યારે કુટખાણાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે સાડીના ઓનલાઈન ધંધાના નામે ગોરખ ધંધા કરવામાં આવતા હતા સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં ખાનગી સંસ્થા અને ધારાસભ્યના સહકારથી અઢાર લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસરૂમની શરૂઆત કરવામાં આવી છે ધોરણ દસ અને બારનું શિક્ષણ મેળવવા ઈચ્છતા કેદીઓ માટે જેલમાં જ સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરાયો છે આ સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે આ ક્લાસરૂમમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે આ ડિજિટલ સ્માર્ટ બોર્ડ થકી ધોરણ દસ અને બારના કેદીવાન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રીએ ક્લાસરૂમનું નિરીક્ષણ કર્યું હતું કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં પીડિતોને ન્યાય માટે રાખવામાં આવેલા રાજકોટ બંધ સફળ રહ્યું હતું ત્યારે મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના વડોદરા હરણી તળાવ બોટકાંડ દુર્ઘટના અને તક્ષશિલા અગ્નિકાંડ સહિતની અન્ય દુર્ઘટનાના પીડિતોને પણ ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે તાપી જિલ્લાનો બહુચર્ચિત દુષ્કર્મ અને ઉજાપતના કેસમાં વ્યારાની નામદાર કોર્ટે ગઈકાલે વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને હુકમ કર્યો હતો જેમાં ભોગ બનનાર યુવતીઓની ફરિયાદ પોલીસે ન નોંધતા યુવતીઓ દ્વારા વ્યારાની કોર્ટમાં અરજી કરી હતી જેમાં ગતરોજ યુવતીઓના પક્ષમાં નામદાર કોર્ટે હુકમ કર્યો છે ત્યારે વ્યારા પોલીસે યુવતીઓ દ્વારા અપાયેલ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે યુવતીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ વ્યારા પોલીસે નોંધી છે તાપી જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત છે વરસાદ વરસતાની સાથે જ ધરતીપુત્રો ખેતી કામે જોતરાયા છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નાના મોટા નદી નાળા છલકાયા છે જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રંગ ઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શૌર્ય ચક્રથી સન્માનિત એવા ભારત માતાના જાબાજ સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મંત્રી હળપતિએ જણાવ્યું કે દેશની સરહદે સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબુજ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો આ બહાદુરી સમાજના પ્રત્યે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે